अगर समाचार में बात करिए तो महत्वना समाचार गांधीनगर थी सामे आवी रह्या छे। महत्वनु कही शकाय के गांधीनगर ना उवादरसर में चौंकावनारी घटना सामे आवी छे। महत्वना समाचार सामे आवी रह्या छे गांधीनगर थी, जेमा खाद्य तेल में प्रचंड बढ़को थता बारीना कांच तूट्या हता। महत्वना समाचार सामे आवी रह्या छे, नास्तो बनावा गरम करेला खाद्य तेल में भड़को थयो हतो, जेना कारणे बारीना कांच पण तूट्या हता। खाद्य तेल में भड़को थता गृहिणीओनो जीव पण मांडमांड बच्यो छे। अंकुर कपासिया तेल नामना जीओ मॉलमांथी आ तेल खरीदवामां आव्यु हतु। 3 महीना पहला अंकुर कपासिया तेलनो डब्बो खरीदवामां आव्यो हतो। जीओ मॉलना प्रकाश किराणा स्टोलमांथी आ तेल खरीदवामां आव्यु हतु। महत्वना समाचार गांधीनगर थी सामे आवी रह्या छे। गांधीनगर में उवा रसद में चौंकावनारी घटना सामे आवी छे। नास्तो बनावा गरम करेला खाद्य तेल में भड़को थयो हतो। खाद्य तेल में प्रचंड भड़को थता बारीना कांच पण तूट्या हता। खाद्य तेल में भड़को थता गृहिणीओना जीव पण मांड बच्या छे। अंकुर कपासिया तेल नामना जीओ मॉलमांथी आ तेल खरीदवामां आव्यु हतु। हवे तो रेस्टोरेंटो में जी रीते जीवड़ा निकलता था तो घटनाओं आम बनती थी, परंतु हवे तो घर ने अंदर तेल ने अंदर ब्लास्ट थवानी घटनाओं सामे आवी रही छे। ये घटना उसाद गाम नी छे के जहां एक महिला जे छे पोताना घर में एक खाना बनावती थी ते समय एक ब्लास्ट थयो छे। तेमना पासे थी जाणीशुं कई रीतनी घटना हती, कई रीतनी घटना हती। सामे बेन तमे खाना सवारे बनावता था, वीडियो सामे आवे तो कई रीतनी घटना हती, शुं घटना घटी हती? મેં અહીંયા અમારા મુઠિયા બનાવતા હતા તો મુઠિયા માટે તેલ મૂક્યું તો એના ઉભરો આવતો હતો, એટલે પછી હું નીચે બતાવવા ગઈ એક જણને કે આ ઉભરો તેલમાં કેમ આવે છે, શાના કારણે આવતો હશે, એટલું કહેવા ગઈ. પછી અહીંયા મારા બાજુમાં બીજું ખાવા મૂકેલું હતું, એ ગેસ બંધ હતું. પછી નીચેવાળા બેને જોયું કે ઘરમાં આગ લાગે છે, એટલે પછી દોડીને આવ્યા હતા તો તેલમાંથી બધું આગ લાગતી હતી, બધું સળગતું હતું. એ છોકરાએ બહાર પાણી રેડી દોડી દીધું બધું તાવડી લઈને, એને પછી ઉલવ્યું એવી રીતે. અને મેં એ કઈ કાદુ ભાખરી ને એવું બનાવી, તેના સારા મારા ગળું બેસી ગયું છે. શું લાગે છે બેન, કેટલા દિવસ પહેલા તેલ લાયા હતા અને શું કરતા હતા? હું 3 મહિના પહેલા તેલ લાવી હતી, પણ મેં કાલે જ ડબ્બો તોડ્યો, એટલે 2 દિવસ મેં રસોઈ બનાવી, પણ વઘાર નાખું ને ડબ્બો આવતો હતો, પણ મને એમ કે તેલમાં કઈક હશે એના કારણે ઉભરો આવતો હશે, એટલે મેં કઈ 2 દિવસ કઈ જોયું નહીં. પણ આજે હું આ તળતી હતી ને તો બધું બહાર આવ્યું આવી રીતે ગેસ ઉપર. જયારે જે બ્લાસ્ટ થયો તેલ ત્યારે આપ કઈ રીતે ભાગે, કારણ કે ત્યાં નુકસાન પણ જોવા મળી રહ્યું છે, ખાસતોર પર કાચમાં ત્રાળ પણ જોવા મળી રહી છે, તો આપ કઈ રીતે ત્યાંથી બચાવ કર્યો છે? શું બ્લાસ્ટ થયો ને ત્યારે તો હું નીચે હતી, બહાર બાજુ બતાવવા ગઈ હતી, એટલે બાજુવાળા બા છે ને એમને જોયું, એટલે એમને બૂમ પાડી અને હું બાજુવાળા ઘરે તેલ લેવા ગઈ હતી. મેં તો અત્યારે રસોઈ તો બનાવું અને ત્યારે એમને બૂમ પાડી કે સળગ છે અંદર, એટલે અમે દોડ્યા બધા દોડ્યા ને, પછી નીચેથી મેં ગેસની લાઈન બંધ કરાવી પહેલા, નહીં તો ગેસની લાઈન નીચેથી બંધ કરી દો પહેલાં, એટલે ગેસ બંધ થઈ જાય. અને પછી બાજુમાં છોકરો છે ને એને પછી સાણસીથી આ સળગતું સળગતું રેડીને બહાર ધોળ અને એવી રીતે ઓલવી આગળ. બનાવતી હોત રસોઈ તો હું સળગી જાત ને, અને મારા ઘરે બી ઘરડા બા છે, જો એ રસોડામાં આવ્યા હોત તો એ બી સળગી જાત ને. બેન ક્યાંથી લાયા હતા તમે તેલ, કેટલા સમય? હું 3 મહિના પહેલા બજારમાંથી લાવી હતી, જીઓ માર્ટ છે ત્યાંથી લાવી હતી, 2 ડબ્બા ભર્યા હતા એમાં. તમારા પાસે કઈ શિકાયત કરવામાં કઈ આવે છે કે? મેં એમને કહ્યું કે મારે આવું થયું છે, તો કે મારી દુકાનમાં કોઈ છે નહીં કે, એટલે હું મળાઈશ કે એમ કીધું. પછી હમણાં ફોન કર્યો તો એને એમ કીધું કે હું અમદાવાદ કે બિલ ભરવા જઉં છું કે, એટલે બિલ ભરીને આવીશ પછી હું તમારા ઘેર આંટો મારીશ, પણ કે હું તમને બધો સપોર્ટ કરીશ, કે મેં તેડવાળાને ફોન કર્યો પણ કે ઉપાડતા નથી કે. અને પહેલા મને એવું કીધું કે મેં ફોન કર્યો એમને કીધું તેલનો ડબ્બો બદલી આપો કે. બેન આપ તેલમાં બ્લાસ્ટ થયો તો તમને શું લાગે છે, તેલ નકલી છે કે કઈ રીતનું તેલ એક્સપાયરી વાળું છે, શું કહેશું? મને તો તેલ નકલી જ લાગે છે, કારણ કે તેલમાં કોઈ દિવસ આવે તે ઉભરો આવે જ નહીં, પણ મને એમ કે કંઈક પડી ગયું હશે તેલમાં પાણી કાતી, એના કારણે કંઈક થતું હશે એવું હતું. પણ આ મુઠિયા તળવા મૂક્યા ને તો જો મુઠિયા બી મેં કાઢી લીધા ઉભરો આવતો હતો. તે જે રીતે જે બેનના સાથે જે ઘટના ઘટી, તેલનો ડબ્બો છે અને સાથે તેમની જે એક્સપાયરી છે તે પણ લખેલી છે, અને સાથે
20 માર્ચ 2024 એક્સપાયરી જે છે જોવા મળી રહી છે, અને સાથે કહી શકાય કે જે રીતે તેલમાં કેમિકલ પણ મિલાવટ થઈ શકે, કારણ કે જે રીતે બેની જાકોર જે જાકોર આખે સંયમ માર શકે ને તે રીતની જે ઘટના હતી તે આજે બેનની જે જાન છે તે બચી છે, કારણ કે જે રીતની ઘટના તેલમાં બ્લાસ્ટ થયો છે, કદાચ ઘરના અંદર બીજા બેન તેમને ના બચાતા તે આજે જે જાનથી હાથ ધોવે, સાથે કહી શકાય કે જે રીતે આજે તેલમાં બ્લાસ્ટ થઈ રહ્યો છે અને તેલના સાથે સાથે તમામ પ્રકારની તેલની મિલાવટ પણ કહી શકાય, કારણ કે ગુલાબ બ્રાન્ડનો જે તેલ છે એ અંકુર બ્રાન્ડનો સરીતે તેલ છે, તે ઘટના જે હતી તે ઉર્સદ ગામની સામે આવી હતી, અને સાથે કહી શકાય કે જે ઘટના વારંવાર સામે આવતી હોય છે નકલી તેલોની ઘટના સામે આવતી હશે. મોટો સવાલ એ છે કે આના માટે કોણ સપોર્ટ કરી રહ્યો છે, આના પાછળ કોનો હાથ છે, અને સાથે જીઓ માર્ટની જે ઘટના સામે આવી રહી છે જે દુકાન છે તે પણ એ છોડીને ભાગી રહ્યા છે તે ઉપર એ લોકો કહી રહ્યા છે, સાથે જોવાનું રહેતો એના ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરશે. અંકુર કંપનીના તેલના બ્રાન્ડમાં જે બ્લાસ્ટની ઘટના ઉર્સદ ગામની સામે આવી હતી તે દુકાન એ છે કે જ્યાંથી જે મહિલા દ્વારા જે તેલ લેવામાં આવ્યો હતો, અને સાથે તે ઘટના તેમના ઘરમાં ઘટી હતી અને સાથે તેલમાં બ્લાસ્ટ પણ થયો હતો. તેના સાથે વાત કરવામાં આવે કે તેલ અંકુર નામનો જે તેલ હતો તેની બ્લાસ્ટ થયો હતો, નકલી તેલનો જે કારોબાર છે તે પણ ચાલી રહ્યો છે, સાથે એ પણ કહી શકાય કારણ કે જે રીતે નકલી તેલનો કારોબાર કેમ ચાલી રહ્યો છે તો દુકાનનો માલિક પણ કહી શકાય, કારણ કે એના અલાવા કોઈ રસ્તો નથી, તેમના માલિક પણ ત્યાં ઉભા છે, તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ઘરમાં એક ઘટના ઘટી છે બ્લાસ્ટ થવાની, શું કહેશો કઈ રીતની ઘટના? ઘટના મેં અંકુર તેલ કપાસિયા તેલ અંકુર હતું, ડબો પેક સીલ પેક આપેલો છે, અમે કંપનીને વાત કીધી છે કંપનીવાળાથી, કંપનીવાળા પણ આવવાના છે એને ઘેર. તો કંપનીવાળા નકલી તેલ તમને આપે છે? ના, કંપની તો મારે તો બિલથી લાવીએ છે. તો કંપનીવાળા બ્લાસ્ટ થાય એવું તેલ? ના ના, એવું નહીં, પણ શું ખબર શું કેવી રીતે થયું એવું આપણને કોઈ ખાઈ માહિતી નહીં. ખબર પડે તો સેમ્પલ વાળા તમે નકલી તેલ નો વેપાર કરો? ના, અમે તો કોઈ જયારે બિલ સવા માલે લાવતા નહીં. તમે નકલી તેલ વેચો છો? નકલી નો અસલી સવા માલે જ નહીં, નકલી તેલ નો ધંધો જ નહીં. અંકુર જો કંપની વાળો હોય ને, કંપની વાળા અંકુર કંપની ના બ્રાન્ડ છે તે નકલી તેલ નો ધંધો કરતો હોય છે તેવું એનો આક્ષેપ છે, ખાસ તો દુકાન ફરીથી શું કહેવા માંગી રહ્યા છો કાકા? કંપની વાળા કંપની 30 માલ આવવાનો છે, કંપની વાળા જ માલ આવે છે. લીધેલું છે તેલ એમ કે છે, એમ કેવી રીતે બ્લાસ્ટ ખબર નહીં. નકલી તેલ તમે બનાવો છો કે અંકુર વાળા? કંપની વાળા સિવાય અમે માલ રાખતા નહીં, કંપની વાળા જ માલ રાખવાનો. આરોપ સીધા કંપની વાળા ઉપર? કંપની વાળા જ આરોપ રહે ને, અમારા ઉપર તો નહીં, અમે તો માલ લાવીને વેપાર કરવાનો. ડિસ્ટ્રીબ્યુટ તો તમે કરતા હશો ને? ડિસ્ટ્રીબ્યુટ તો અમારે તો રિટેલ છે. એટલે તમારે વિચારવું જોઈએ અમારે કઈ રીતના જે કસ્ટમરોને જે છે, કસ્ટમરોને તો અમે કંપની વાળા મોગે કે આ બ્રાન્ડ મોગે કે ભાઈ મારે અંકુર જોઈએ તો અંકુર લાવી ના. ક્યાંથી લાયા તા? કંપની વાળા ડેપો માંથી અંકુર. જે રીતે આ દુકાનદાર નો ખાસ આક્ષેપ છે કે અંકુર વાળા નકલી તેલ નો કારોબાર કરે છે, કાળો કારોબાર કરે છે, અને સાથે તે છે કે ઉર્સદ ગામ ની અંદર તેમની દુકાન આવેલી છે, તેનો સાસ આક્ષેપ છે કે તે અંકુર કંપનીના તેલના માલિક છે, તે કાળો ધંધો કરે છે અને તેલનો જે વેપાર છે કાળો કારોબાર કરે છે. જે જીઓ માર્ટ ની દુકાન છે આપણે બતાવી, ઉર્સદ ગામ ની અંદર ની દુકાન છે કે જ્યાં જે એક વિકાસ કરીને તેમના જે માલિક છે તેના અંદર જે છે જે તેલનો જે વેપાર છે તે કહી શકાય કે જે નકલી તેલનો વેપાર તે થઈ રહ્યો છે, અને સાથે જે લોકોને સ્વાસ્થ્યને સાથે પણ છેડા થઈ રહ્યો છે. એક મહિલા પણ જે છે
धाजता धाजता वचेली छे अने साथे तेमनी जान पण वचेली, ते महिला पण आपणे साथे छे अने फरी एक बार तमने साथे पूछी तो क्यांथी ते तेल लाया था बेन, तमे क्यांथी तेल लाया था अने शुं घटना हती? हुं आ जीओ मार्टमांथी लावी हती तेल, अने घरे पछी हुं बे दिवसथी रसोई करुं तो तेलमांथी उभरो आवे, पण मने एम के कंईक पड़ी गयुं छे एना कारणे आवतो हशे, पण आजे हुं मुख्या तळवा मुख्या એટલે એમાં ઉપરો આવ્યો, એટલે હું ગેસ બંધ કરી નીચે બાજુવાળાને પૂછવા ગઈ કે તેલની અંદર આવું કેમ ઉપરો આવે છે, તે કે ખબર નહીં પણ તેલ વાપરશો ને કે તેલ ખરાબ આવ્યું લાગે છે કે, અને નીચેવાળા બેને બાજુવાળાએ બૂમ પાડી કે ઘેર આગ લાગી છે, તરત જ અમે દોડ્યા ઘરે અને તેલનું નીચેથી ગેસનું કનેક્શન બંધ કર્યું, ગેસની લાઇન છે મારા ઘરે એટલે મેં ગેસનું કનેક્શન નીચેથી બંધ કર્યું, બંધ કરીને એ આગ તો એ લાગતી જ ઘર રસોડામાં બધું નુકસાન બહુ થયું છે, કાચ બાચ બધું તૂટી ગયું છે, અને એ તો હું હતી નહીં, તો હું મરી જાત ને, અને એના કારણે મારા ગળામાં બી તકલીફ પડી ગઈ છે. માંડ માંડ બેન વચ્યા છે, જ્યાંથી તેલ લાયા હતા તે સમગ્ર ઘટના ત્યાં તેમને બતાવી છે અને સાથે મીડિયાને રૂબરૂ કરાવી, ખાસ તોર પર તમામ લોકોને જે કહી શકાય જે જાગૃત પણ થશે ને સાથે જે રીતની ઘટના ના થાય તે માટે પણ અપીલ છે, અને ખાસ તોર પર જે બ્લાસ્ટ વાળા તેલો જે જે બજારમાં વિકતા હોય, ખાસ તોર જે ખાદ્ય તેલ વિકતા હોય છે અને ખાસ તોર પર હેલ્થ વાળા તેમને પર ધ્યાન આપે, એ ખાસ તોર પર એના જે રિટેલર છે તે પણ કહી રહ્યા છે કે જે અંકુર બ્રાન્ડ છે તે નકલી તેલનો વેપાર કરે છે. કેમેરામેન યોગેશ મકવાણા સાથે શિવાનસિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગાંધીનગરના ઉવાડસદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાસ્તો બનાવવા ગરમ કરેલા ખાદ્ય તેલમાં ભડકો થયો હતો. આ ખાદ્ય તેલ નકલી છે કે કેમ તે એક સવાલ ઉઠવા પામ્યો છે. ખાદ્ય તેલમાં પ્રચંડ ભડકો થતા બારીના કાચ પણ તૂટ્યા હતા. અમે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. ખાદ્ય તેલમાં ભડકો થતા ગૃહિણીનો જીવ પણ માંડ માંડ બચ્યો હતો. અંકુર કપાસા તેલ જીઓ મોલમાંથી ખરીદવામાં આવ્યું હતું.